ધોરણ બાર ઇંગ્લિશ વર્ષ 1819 યુનિટ થ્રી મેનેજ યોર સ્ટ્રેસ સ્ટ્રેન્થનિંગ યોર મેન્ટલ ફ્લેક્સિબિલિટી એ ચેપ્ટર આપણે જોઈએ છે. તમારા સ્ટ્રેસ એટલે કે તણાવને કંટ્રોલ કરો અથવા તો પ્રતિબંધિત કરો. આપણે જોઈએ કે ઘણી બધી વખત આપણને શું શું પ્રોબ્લેમ થાય છે એક્ઝામ રિલેટેડ હોય, બધું વાંચ્યું હોય અને પરીક્ષામાં અચાનક બ્લેન્ક થઈ જવાય, બરાબર, બધું કર્યું હોય તોય નથી આવડતું, એવો એક ડર, ક્લાસરૂમમાં જઈએ એટલે આપણને પ્રોબ્લેમ શરૂ થાય, બાકી ત્યાં સુધી આજ તો બધું આમ તોડી નાખું પેપર, પછી જેવા અંદર એન્ટર થાય એક્ઝામ હોલમાં એટલે પછી ઠંડા થઈ જાય. તો આ બધી પ્રોબ્લેમ્સ જે છે એ આપણે જોયું. 6 પ્રકારના પછી કેટલીક વખત ઘણા બધા કામ એક સાથે આપણે કરીએ પણ એમાંનું એકેય પૂરું ના કરીએ. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. ઘણી વખત આપણા બધાના મનમાં આવો સ્ટેજ આવે છે, બધાના જીવનમાં આવા સ્ટેજ આવે કે ભાઈ આ કરવું છે, હા પેલું કહે ને સ્પોર્ટ્સમાં આગળ વધવું છે, મિલિટરીમાં જવું છે, પૈસાય કમાવા છે, એન્જિનિયરે બનવું છે, હીરોય બનવું છે, હા અને સારું ભણવું છે. તો બધી વસ્તુમાં આપણે હવા ત્યાં મારીએ, આમ થોડીક વાર આમાં જઈએ, થોડીક વાર આમાં જઈએ, થોડીક વાર આમાં જઈએ, પણ કોઈ કામ કોઈ વસ્તુ પૂરું ના કરીએ. ઘણા બધા કામ શરૂ કરી દઈએ પણ કોઈ કામ પૂરું ના કરીએ તો એનો કોઈ મતલબ નથી. તો આવા બધા પ્રોબ્લેમ શું તમને થાય છે એમ કે ઇફ યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો ખરેખર આ 6 પ્રકારના પ્રોબ્લેમ તમને થતા હોય, તમે આવું અનુભવતા હોય, તો તમારા મનમાં માનસિક તાણ છે એની આ નિશાની છે. તમે કોઈ પણ જાતની ચિંતા, તણાવ, ટેન્શન એ તમે અનુભવો છો, તાણ અનુભવો છો, બરાબર. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેસિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. તમે જેટલી સારી રીતે તણાવને ઉકેલશો, તાણને દૂર કરવાનો જેટલી સારી રીતે તમે પ્રયત્ન કરશો, તેટલી જ તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. હવે જ્યારે કોઈ પણ પ્રોબ્લેમને તમે સારી રીતે ઉકેલો એનો મતલબ શું? તો હકારાત્મક અભિગમ. તમારી અંદર હકારાત્મક અભિગમ હોય તો જ કોઈ પણ પ્રશ્નનો સારી રીતે ઉકેલ આવે, નહીં તો એનો ઉકેલ જ ના આવે. તમે હલવાતા જ જાઓ, મુશ્કેલી અંદર તમારી વધતી જાય, એકમાંથી બીજી ઊભી થાય, બીજીમાંથી ત્રીજી ઊભી થાય, ત્રીજીમાંથી ચોથી ઊભી થાય, બરાબર. તો એવું તમારે ના કરવું, એટલે સારી રીતે તો તમારી ક્ષમતા પર ઓછી અસર થશે. જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થવી શરૂ થઈ ચૂકી હોય તો તમારે એનું કાળજી લેવી પડે અને એના માટે પગલાં લેવા પડે. તો નીચેની કવાયતો તમને તણાવનું નિયમન કરવા અને તમારી જાતને જાતનું સંતુલન જાળવવામાં મદદ કરશે. કવાયતો એટલે નીચેના પગલાં, આ પ્રમાણે તમારે કરવું પડે અને તો જ તમે એ કામ કરી શકો. તો કયા કયા પગલાં લેવાના છે?
ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે કયા કયા? તો આપણે એ પગલાંને આપણે હવે સ્ટેપ્સ કહીએ છીએ. માનસિક તાણ દૂર કરવા માટેના પગલાં, એના માટેની એક્સરસાઇઝ, એના માટેના કવાય, એના માટેની તૈયારી, એના માટેની મહેનત. મારે તાણ દૂર કરવી છે તો શું કરીશ? સૌથી પહેલા તો શું કરવાનું? સ્ટોપ ઓવર થિંકિંગ. અતિશય વિચારવાનું બંધ કરો. અતિશય વિચારવાનું બંધ કરો એટલે શું? તો આના જેવા હોય એ પેલી ગુજરાતી કહેવત સામેવાળાને કે અતિશય વિચાર કરવાનું એટલે બંધ કરવાનું એટલે શું? તો કે જેવી પડશે એવી દેવાશે, જેવી પડશે એવી દેવાશે. એટલે જેવો પ્રોબ્લેમ આવશે એ પ્રમાણે કરી નાખીશું. આવો પ્રોબ્લેમ ભવિષ્યમાં આવશે ને આવું કરશે ને આમ થશે ને તેમ થશે ને એવું અત્યારથી શું કરવા વિચારવાનું? તો એને પણ એક રીતે અતિશય વિચારવું કે પણ જે આનો એટીટ્યુડ છે પડશે એવી દેવાશે એ પણ યોગ્ય તો નથી જ. જેવું થશે એવું જોઈ જશે, જેવું થશે એવું જે થશે એ જોઈ લઈશું. એમ તો જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવાનું? વ્યવસ્થા તો કરવી પડશે ને. તો વિચારવાનું પણ અતિશય વિચારવાનું નહીં. બરાબર. પેલું તોતો વાળી વાર્તા એટલે વાત ખબર છે ને કે એક કાકા જતા હતા અને તમારા જેવા એક યુવાને એ કાકાને આમ બાઇક ઉપર એક્સિડન્ટ થતા થતા રહી ગયો. એક્સિડન્ટ થયો નથી, પેલા એ શોર્ટ બ્રેક મારી રોકાઈ ગયું. એટલે કાકાએ ચાલુ કર્યું, ભાન નથી પડતું હમણાં એક્સિડન્ટ થઈ ગયો હોત તો. પણ કાકા થયો તો નથી ને. મને વાગી ગયું હોત તો. પણ કાકા વાગ્યું તો નથી ને. અરે માથામાંથી લોહી નીકળ્યું હોત તો.